તૈયાર કરેલ છે તેની આજે આપણે યુનિટ 1 ની એક્ટિવિટી 9 કે એમાં કન્વર્સેશન ઓફ અર્ચના એન્ડ હર મધર મમ્મી અર્ચના અને તેના મમ્મી વિશેની વાતચીત કે અર્ચના છે તે ડાયરી લખે છે રોજે રોજનું તો તે કેટલા દિવસની ડાયરી લખવાનું ભૂલી ગઈ છે તેથી તે પોતાની મમ્મીને પૂછીને લખે છે કે મમ્મી આ દિવસે આપણે ક્યાં ગયા હતા આ દિવસે આપણે શું કર્યું હતું અને કોની જોડે ગયા હતા તો તે આપણે જોઈએ અર્ચના આસ્ક્ડ મમ્મી પ્લીઝ ટેલ મી વેર વી લાસ્ટ સન્ડે અર્ચનાએ પૂછ્યું મમ્મી મહેરબાની કરીને મને કહો ને ગયા રવિવારે આપણે ક્યાં હતા મમ્મી સેડ્સ વી વેર ઓન ધ ફાર્મ મમ્મીએ કહ્યું આપણે ખેતરમાં હતા અર્ચના આસ્ક્ડ Oh yes, what was the name of that big tree? અર્ચનાએ પૂછ્યું અરે હા પણ પેલા મોટા વૃક્ષનું નામ શું હતું મમ્મી આસ્ક્ડ બિગ ટ્રી મમ્મીએ પૂછ્યું મોટું વૃક્ષ અર્ચના સેસ વન નિયર ધ વેલ એ કુવા નજીકનું મમ્મી સેસ યસ ધેટ વોઝ એન આમલા ટ્રી મમ્મીએ કહ્યું હા તે આમળાનું વૃક્ષ હતું અર્ચના સેસ ઓકે એન્ડ આસ્ક્ડ વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન અર્ચનાએ કહ્યું બરાબર અને પૂછ્યું હું શુક્રવારે બપોરે ક્યાં હતી મમ્મી આસ્ક્ડ ઓન ફ્રાઈડે વોટ વોઝ ધ ડેટ મમ્મીએ પૂછ્યું શુક્રવારે કઈ તારીખ હતી અર્ચના સેઝ ઇટ વોઝ 11th ઓફ ધીસ મંથ અર્ચનાએ કહ્યું તે આ મહિનાની 11મી તારીખ હતી મમ્મી આસ્ક્ડ વી વેર ઇન દૂધસાગર મમ્મી સેઝ વી વેર ઇન દૂધસાગર ડેરી મમ્મીએ કહ્યું આપણે દૂધસાગર ડેરીમાં હતા અર્ચના આસ્ક્ડ એન્ડ મમ્મી ઓન ધ 12th અને મમ્મી અર્ચનાએ કહ્યું અને મમ્મી આ મહિનાની 12મી તારીખે ક્યાં હતા મમ્મી સેસ યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ વેર એટ ધ લાઇબ્રેરી તું અને તારી બેનપણીઓ સાથે પુસ્તકાલયમાં હતી અર્ચના સેસ ઓ યસ આઈ રિમેમ્બર નાવ આઈ વોઝ ધેર વિથ માય ફ્રેન્ડ્સ એન્ડ ઓન ધ 10th ડે ઓફ ધ મંથ અર્ચનાએ કહ્યું અરે હા મને હવે યાદ આવ્યું હું મારી બહેનપણીઓ સાથે ત્યાં હતી અને મહિનાની 10મી તારીખે મમ્મી સેસ ઓન ધ 10th ઓફ ધીસ મંથ યુ વેર એટ ધ ડોક્ટર્સ ક્લિનિક મમ્મીએ કહ્યું મહિનાની 10મી તારીખે તમે ડોક્ટરની ક્લિનિક પર હતા અર્ચના સેસ યસ બટ આઈ વિલ નોટ રાઇટ ધેર અર્ચનાએ કહ્યું હા પરંતુ હું તેને લખીશ નહીં મમ્મી આસ્ક્ડ વાય નોટ બેટા મમ્મીએ પૂછ્યું કેમ નહીં બેટા અર્ચના સેસ નો નો ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ અર્ચનાએ કહ્યું ના ના તે ખરાબ અનુભવ હતો મમ્મી સેસ બટ ઇટ વોઝ અ રિયલ એક્સપિરિયન્સ સો પ્લીઝ રાઇટ ઇટ મમ્મીએ કહ્યું પરંતુ તે સાચો અનુભવ હતો તેથી મહેરબાની કરીને લખ હવે મિત્રો આપણે તે સંવાદને આધારે નીચેના કોઠામાં અર્ચનાની વિગત ભરવાની છે તો ચલો મિત્રો આપણે જોઈએ ટાઈમ પ્લેસ એન્ડ પીપલ એટલે કયા સમયે કઈ જગ્યાએ અને કયા લોકો સાથે ગઈ હતી તો ટાઈમ છે લાસ્ટ સન્ડે પ્લેસ ક્વેશ્ચન માર્ક પીપલ અર્ચના મધર એન્ડ ફાધર એટલે કે લાસ્ટ સન્ડે ક્યાં ગઈ હતી અને ત્યાં કોણ હતું એની જોડે
अर्चना पोते, मम्मी अने पप्पा। तो ज्यां क्वेश्चन मार्क छे ई विगत तमारे भरवानी छे। ओके, क्वेश्चन मार्क इन द लाइब्रेरी अर्चना सलीम टीना ऑन द 10th ऑफ दिस मंथ क्वेश्चन मार्क अगेन क्वेश्चन मार्क इन द दूधसागर डेरी एंड क्वेश्चन मार्क। हवे मित्रों, तमारे जे आपणे संवाद जोयो એના આધારે તમારા નોટમાં યાદ રાખી વિગત લખવાની છે। ઓકે, હવે હું નીચે આન્સર કહું છું તમને। લાસ્ટ સન્ડે ઓન ધ ફાર્મ એન્ડ અર્ચના મધર એન્ડ ફાધર, ત્યારબાદ ઓન ધ 12th ઓફ ધીસ મંથ ઇન ધ લાઇબ્રેરી અર્ચના સલીમ એન્ડ ટીના, ઓન ધ 10th ઓફ ધીસ મંથ ડોક્ટર્સ ક્લિનિક એન્ડ અર્ચના, ઓન ધ 11th ઓફ ધીસ મંથ ઇન ધ દૂધસાગર ડેરી અર્ચના મધર। તો મિત્રો, તમારે આવી જ રીતે નોટમાં લખવાનું છે। મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો। થેન્ક યુ।